વિદ્યાર્થી મિત્રો આપણે છે કે ગુજરાતના જે લોક નૃત્યો છે એમાં એક આદિવાસી જે નૃત્ય છે એની વાત કરી હતી અને રાસ ગરબા જે છે આપણા ગરબા અને રાસ આ વિડિયો આપણે બાકી હતા આ બે મુદ્દા છે આપણે બાકી હતા જોયા આ વિડિયોમાં આપણે ગરબા અને ગુજરાતના જે રાસ છે એની વાત કરીએ સૌ પ્રથમ આપણે ગરબાની વાત કરીએ તો લોક નૃત્યોમાં ગરબા છે એ ગુજરાતના લોકોને આપણે ખ્યાલ છે સૌથી મનપસંદ કોઈ લોક નૃત્ય હોય તો એ આપણા ગરબા છે ગુજરાતના લોકો અને રાસ આને લઈને અલગ કરી શકાય નહીં ગુજરાતી સંસ્કૃતિની વાત આવે લોક નૃત્યોની વાત આવે સાંસ્કૃતિક નૃત્યોની વાત આવે તો રાસ અને ગરબા એ ગુજરાતના લોકો સાથે જોડાય છે ન કહીએ તો ગુજરાતી નામ પડે કે રાસ ગરબા ઓટોમેટિક છે આપને યાદ આવે છે જો એવા ગરબા વિશે આપણે થોડી વાત કરીએ તો કે ગરબો શબ્દ ગર્ભથી ઉપરથી બન્યો છે ગર્ભથી દીપ એટલે જીવન ગર્ભણ આપણે ખ્યાલ છે ગર્ભો હોય એની અંદર આપણે જે દીવડો મૂકીએ છીએ ગર્ભની અંદર જે આપણે દીવો મૂકીએ છીએ એટલે બને છે ગર્ભદીપ અને ગર્ભદીપ એટલે ગર્ભો નવરાત્રી ઉપર આપણે ખ્યાલ છે નાના લોકો અલગ અલગ પ્રકારના ઘણા બધા ગરબા આવતા હોય છે માટીના હોય છે સ્ટીલના હોય છે પિત્તળના હોય છે એની અંદર આપણે દીવડાઓ મૂકીએ છીએ ગરબાનો મુખ્ય અર્થ થાય છે ગર્ભદીપ એના ઉપરથી ગરબો શબ્દ છે એ બન્યો છે ઘડાના કોરાની તેમાં દીવો મૂકવો અને તેની ફરતે ચોમે તે તેને માથે મૂકી ગોળાકાર નૃત્ય કરવું એટલે ગરબો ઘડો હોય છે આપણે ખ્યાલ છે ગરબો એટલે એક પ્રકારનો ઘડ એને કોરા એટલે કે વ્યવસ્થિત ડિઝાઇન વાળા નાના નાના મોટા છે એની અંદર હોલ પાડી એની અંદર આપણે દીવો મૂકી એટલે થાય છે ગરબો ગર્ભની ઉપર એવો ગર્ભ તો માટીનો જે ઘડો છે એની અંદર આપણે અલગ અલગ ડિઝાઇન અંદર બહાર મૂકીએ નાના નાના છે એટલે હોલ મૂકીએ અને અંદર દીવો મૂકીએ એને આપણે ગર્ભો કીધો તો દીવો મૂકવો અને તેને ચૂમે કે તેને માથે મૂકી ગોળાકાર નૃત્ય કરવું એટલે ગર્ભ આ ગર્ભને આપણે વચ્ચે મૂકીએ છીએ એની ફરતે છે આપણે છે માતાજીની સ્તુતિ કરતા કરતા ફરીએ છીએ ચોમે ચારે બાજુ છે આટા મારીએ છીએ એને ગર્વ કહેવાય આ માથે છે ઈંડોળી રાખી એક બે ચાર જેવી જેવી શક્તિ ભક્તિ આવડત એ પ્રમાણે લોકોને આપણે ગરબા લેતા જોયા છે સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રી આસો સુદ એકમથી આસો સુદ નોમ દરમિયાન ગરબા રમાય છે આપણે ખ્યાલ છે નવરાત્રીનું મહત્વ અને નવરાત્રીના સમયે આપણે ગરબા છે રાસ છે એની આપણે રમઝટ છે જોતા હોઈએ છીએ સમગ્ર ગુજરાત ખાસ ગુજરાતની ઓળખ છે મેં પેલી વખત વાત કરી રાસ ગરબા એટલે ગુજરાત ગુજરાત એટલે રાસ ગરબા તો એમાં ગુજરાતનો સૌથી મહત્વ નવ દિવસનો તહેવાર એટલે કે નવરાત્રી તો આસો સુદ એકમ થી આસો સુદ નોમ દરમિયાન આ ગરબા લેવાય છે ક્યાં પૂનમ સુદ પણ ગરબા છે લેવાતો હોય ક્યાં કોઈ સુખી હોય વરસાદ થયેલો હોય કે બીજા કોઈ પ્રોબ્લેમ્સ હોય તો ઘણી બધી જગ્યાએ આપણે ક્યાં છે પૂનમ સુધી છે પણ ગરબા લેવાતા હોય છે તો આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધી છે ગુજરાતમાં ખાસ ગરબા છે એ લેવાય છે રાસ છે લેવાય છે સામાન્ય રીતે ચોક કે નેતાની વચ્ચે માતાજીની ગરબી હોય છે અને તેને માતા વરવા તાળીઓ મંતાલે અને ઢોલના ધબકારે ગરબા હોવાય છે અત્યારે આધુનિક તાલીમ પણ સામાન્ય વાત કરીએ તો કોઈ ચોક હોય અથવા કોઈ મેદાન એમની વચ્ચે માતાજી આધુનિક સિસ્ટમ છે ધીમે ધીમે ઓછી થતી જાય છે હવે આધુનિકતા ડીજે નામ કે પ્રભુ આવતા સાઉન્ડ સિસ્ટમ પરથી આવતા ગરબા છે ધીમે 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 એની જે ઓરિજિનાલિટી છે સાંસ્કૃતિક જે શક્તિ છે
કે ધીમે ધીમે કુમાશે છતાં અત્યારે પણ નાના મોટા શહેરોમાં કે ગામડાઓમાં આવી રીતે અનેક જગ્યા આપણે ગરબા લેવાતો એવા થઈ શકે છે ગુજરાતમાં ગરબા ઉપરાંત ગરબીઓનો સંબંધ બહોળો છે શ્રી કૃષ્ણની ભક્તિ સાથેનો છે કે ગરબા ઉપરાંત આપણે ગરબીઓ પણ છે ગવાય છે ઉપરાંત ગવાય છે શ્રી કૃષ્ણની ભક્તિ જે સાથેનો સંબંધ છે કવિ દયાળ ગોપીઓ ગોપીબાઈ શ્રી કૃષ્ણ પ્રેમની રંગ ભરી ગરબીઓ રચી ગુજરાતની સ્ત્રીઓના માટે મુસ્કો કર્યો છે ફટાફટ વિચાર છે ગરબાની સાથે ગરબી પણ હોય છે તો શ્રી કૃષ્ણ પ્રેમની ગરબી કોણ લખી છે આપણે ગુજરાતની કવિ દયાળ વૈષ્ણવ ભક્તિની આપણે સત્યાની વાત કરી શકીએ અહીંયા જગદંબાની વાત આવે ગરબાઓમાં જાય વૈષ્ણવ ભક્તિની વાત આવે તો વૈષ્ણવ ભક્તિની અંદર શ્રી કૃષ્ણની જે ખાસ ગરબીઓ છે દયાળ રચી છે અને મહિલાઓ છે એને કંઠસ્થ કરી સમગ્ર દુનિયામાં ગરબીઓને ખેલાયું છે તો ગરબા છે એ આપણી ગુજરાતની એક ખાસ વિશિષ્ટતા છે આપણી ઓળખ છે શોખ એ આપણે કહી શકીએ વાર તહેવારે કે પછી સારા પ્રસંગે અને ખાસ નવરાત્રી પર આપણે ગરબાની રમઝટ બોલાવતા હોઈએ છીએ હવે એવો જે ભાગ છે રાસ ગરબાની વાત કરીએ ગરબા કઈ લેવાય આપણે માથે છે હાથમાં છે અથવા ચોકની વચ્ચે મૂકીને આપણે ગરબા ગરતા હોઈએ છીએ રાસ શું છે એની વાત કરીએ રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગૌ યાદ રાખજો ગરબામાં એવું પણ હોય શકે પણ રાસમાં ખાસ ગોળ ગોળ નૃત્ય કરતું સાથે ગાઓ ફરજિયાત એને છે રાસ કહેવાય છે ગુજરાતમાં મોટા ભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારો રાસ માં છે નવરાત્રી હોય જન્માષ્ટમી હોય અથવા કોઈ પણ અન્ય તહેવાર ગરબા અને રાસ છે આપણે એ સંસ્કૃતિમાં ભળી ગયા છે આપણી સાથે જોડાઈ ગયા છે તો આપણે લેતા હોઈએ છીએ તો ખાસ નવરાત્રી અને જન્માષ્ટમીમાં છે આપણે રાસ લેતા હોઈએ છીએ દાંડિયા રાસ એ રાસનો જે પ્રકાર છે આ ઉપરાંત દાગર કે હાંડો લઈને પણ રાસ લેવાતા હોય છે દાંડિયા રાસ ખાસ લાકડાના પર દાંડિયા હોય એના પર દાંડિયા રાસ કહેવાય છે તો દાંડિયા લેવા એ રાસનો પ્રકાર છે ઘણી બધી જગ્યાએ ખાસ કરી દાંડિયા લેવા આપણે જોઈએ ગાગર હોય હાંડો હોય એ લઈને પણ છે માથે હાંડો મૂકવો હોય એની ઉપર ગાગર બે ગાગર માથે હાંડો અને એ રીતે અલગ રીતે છે વિશિષ્ટ રીતે રાસ લેતા હોય એવું આપણે જોઈ શકીએ છીએ એ પણ એક રાસ પ્રકાર છે વૈષ્ણવ સંપ્રદાયની અસર થતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન ભક્ત નરસિંહ મહેતાને રાસ લીલા બતાવે એવી એક કથા છે અમે પેલા જોઈએ વૈષ્ણવ સંપ્રદાય રાસ હોય કે ગરબા હોય એની અંદર આવતા આ રાસ અને ગરબા છે છેવાડાના લોકો સુધી પહોંચે ખાસ કરી શ્રી કૃષ્ણ એની પ્રેમ ભરી ગરબી હોય કે રાસ છે એને આપણા લોક જીવન સાથે આપણે ગણીએ છીએ એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ નરસિંહ મહેતાને પણ છે રાસ છે બધા બધા ત્યાર પછી ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયની જે ગરબીઓ છે રાસ છે એ સમાજના છેવાડાના લોકો સુધી પહોંચે અને રાસ ગરબા છે વધારે પ્રચલિત થયા રાસ રમવા સ્ત્રીઓ વિવિધ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે આ આપણા ટ્રેડિશનલ ડ્રેસીસ છે સ્ત્રીઓ છે એ ચણિયા ચોળી એ આપણો ટ્રેડિશનલ સ્ત્રીઓ ડ્રેસ છે અને પુરુષોની વાત કરીએ તો પેઢીઓ અને ધોતી જેને આપણે ઘરવાળીયા પણ કહીએ ખાસ કરી નવરાત્રી પર આપણે ક્યાંક જોવા જાય એવા સમય અત્યારે આધુનિક એની અંદર પણ આધુનિકતા આવી છે અલગ અલગ ડિઝાઇન આવી છે અને એ આપણે જોઈ શકીએ છીએ પરંતુ રાસ જોવા માટે ખાસ સ્ત્રીઓ છે ગુજરાત ચણિયા ચોળો પસંદ કરે છે એની અંદર પણ વિવિધ આભલા છે ભરત છે આપણે જોઈ શકીએ છીએ અને પુરુષો છે કેડિયા અને ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે તો આ વાત થઈ આપણે રાસ ગુજરાતમાં જે લોક નૃત્ય છે એમાં ત્રણ ખાસ આદિવાસી નૃત્યની વાત કરીએ જે ગુજરાતના સ્થાનિક જ્ઞાતિ જાતિઓમાં છે એની વાત નેક્સ્ટ વિડીયોમાં કરશું.